વર્તમાન અમિત અંબાલાલની નર્મમર્મયુક્ત ચિત્રશૈલી આઠ દસ મસ મોટી મિલોના અબજોપતિ માલિક અંબાલાલ શેઠના કુટુંબમાં અમિતભાઈનો જન્મ ભાવનગર ખાતે ઓગણીસો તેતાલીસમાં થયો હતો ઘરમાં વૈષ્ણવ ભક્તિ પરંપરાનું વાતાવરણ અભ્યાસમાં વિનયન વાણિજ્ય અને કાયદાની સ્નાતક પદવીઓ પ્રાપ્ત કરી કૌટુંબિક ધંધા વ્યવસાયમાં જોડાયા એ દરમિયાન છગનલાલ જાદવ પાસેથી તેમણે અવૈધિક રીતે ચિત્રકળાની તાલીમ મેળવી આ ગુરુની પસંદગી પણ અનોખી ગણાય આધુનિક શૈલી એટલે કે મોડર્નિઝમમાં ચિત્ર સર્જન કરનાર ગુજરાતના પ્રથમ ચિત્રકાર તે છગનલાલ જાદવ તેમના સર્વ કે વડીલ ચિત્રકારો રવિશંકર મહાશંકર રાવળ રસિકલાલ પરીખ સોમાલાલ શાહ રવિશંકર પંડિત કનુ દેસાઈ એ આધુનિક થવા માટે મસ્ત મોટી મથામણ કરી પરંતુ એ તમામ મથામણો કૃતક કૃત્રિમ હતી સરળતા અને સ્વાભાવિકતા એ તમામ ચિત્રકારોમાંથી માત્ર જાદવ સાહેબ પાસે હતી કારણ કે તેમનામાં કલા તત્વની સાચી ઊંડી શું હતી અને આ જાદવ સાહેબની નિશ્રાનો લાભ અમિતભાઈને મળ્યો ઓગણીસો ઓગણએંશીથી કૌટુંબિક વ્યવસાયમાંથી અમિતભાઈએ પોતાને પૂરેપૂરા સંકેલી લીધા અને સમગ્ર જીવન કલાને સમર્પણ કર્યું બરોડા સ્કૂલના ટોચના ચિત્રકારો કેજી સુબ્રમણ્યન અર્થાત એટલે કે મરણી સર ગુલામ મોહમ્મદ શેખ અને ભૂપેન ખખરની સોબત અને દોસ્તી અમિતભાઈએ કેળવી તેનો ખૂબ લાભ અમિતભાઈની ચિત્રકલાને મળ્યો છે જે બારીક રંગ છટાઓ ભૂપેનભાઈના જળરંગી ચિત્રોમાં જોવા મળે છે તેવી જ એટલે કે તેટલી જ ઉત્કૃષ્ટ બારીક રંગ છટાઓ અમિતભાઈના જળરંગી ચિત્રોમાં જોવા મળે છે જળરંગનું માધ્યમ ચિત્રકલાના સર્વ માધ્યમોમાં ઘણું કઠિન છે ચિત્રોના વિષયોને બાજુ પર રાખીએ તો પણ ટેકનિકની દૃષ્ટિએ જોતા ગુજરાતમાં જળરંગોના માધ્યમની બાબતે ભૂપેનભાઈ અને અમિતભાઈ સર્વોચ્ચ ટોચે છે ચિત્રોના વિષયોના મુદ્દા પર આવીએ તો કહી શકાય કે ચિત્રકલામાં હાસ્ય કટાક્ષ વ્યંગ અને નર્મ મર્મના રસનું આલેખન ગુજરાતમાં ભૂપેનભાઈ અને અમિતભાઈ સિવાય ભાગ્યે જ બીજા કોઈ કલાકારે સફળતાપૂર્વક કર્યું હશે ઢોંગીપણું અને ઢોંગને ઉજાગર કરવામાં અમિતભાઈ પ્રવીણ છે વેપારીઓ શેઠાણીઓ યોગીઓ સાધુઓ કૂતરા બિલાડા વાંદરા મોર હાથી ઘોડા ઊંટ હરણ કાગડા બકરા વાઘ સર્કસના ખેલાડીઓ મારુતિ કાર જેવા સજીવ અને નિર્જીવ પાત્રોથી અમિતભાઈની ચિત્રસૃષ્ટિ ધબકી રહે છે ક્ષુધા ભૂખની હાજતને એક ચિત્ર ધ બિનેવોલન્ટ બસ્ટમાં કોઈ શણગાર વિના શિષ્ટાચારની પરવા કર્યા વિના બે ધડક રીતે અમિતભાઈએ આલેખી છે એક બંગલાના આંગણામાંના બગીચામાં ગોઠવેલા ટેબલ નજીક ગોઠવેલી ખુરશીમાં બેઠેલી જાડી ભૂખી શેઠાણી રસગુલ્લા ઝાપટી રહી છે એક કૂતરું આ ટેબલ નીચે છુપાઈને કોઈ ગુપ્ત પ્રવૃત્તિ કરી રહ્યું છે આ ગુપ્ત પ્રવૃત્તિ કઈ તે દર્શકના અનુમાનનો વિષય છે કારણ કે કૂતરાનું માથું ધડ અને આગલા બે પગ ટેબલ નીચે ટેબલ ક્લોથ વડે ઢંકાઈ ગયેલા છે માત્ર પાછલા બે પગ ઢેકા અને પૂંછડી નજરે પડે છે બાજુમાં એક પુરુષનું સફેદ આર સ્કેસ્ટકો પ્લાસ્ટરમાંથી બનાવેલું બાવલું તોફાની સ્મિત વેરી રહ્યું છે આમ ભૂખ ક્ષુધાની હાજત વૃત્તિ આ ચિત્રનું કેન્દ્ર બિંદુ છે ટેબલ નીચે સંતાયેલ કૂતરાની પ્રવૃત્તિ ગુપ્ત હોવાથી જુગુપ્સા પ્રેરક બની રહે છે શક્ય છે કે તે પ્રવૃત્તિ રતિ કામક્રીડા હોય અને એથી એ પણ કામક્રીડાની હાજતથી સંતૃપ્તિ કરી રહેલો જણાય છે અમિતભાઈએ સિરામિક માધ્યમમાં પણ શિલ્પ સર્જન કર્યું છે કાગળના માવામાંથી શિલ્પ પણ બનાવ્યા છે એવું એક શિલ્પ આપણા વાર્તાકાર કિરીટ દુધાતના વાર્તા સંગ્રહ બાપાની પીપરના પૂંઠા પર ઘણા વાચકોએ જોયું હશે રાજસ્થાનની નાથ દ્વારા શૈલીના પીછવાઈ ચિત્રોનો અને લઘુ ચિત્રોનો એક ખૂબ મહત્ત્વનો સંગ્રહ અમિતભાઈ પાસે છે નાથ દ્વારા ચિત્રકલા પર તેમણે ગહન સંશોધન પણ કર્યું છે જે પુસ્તક રૂપે ઓગણીસસો બાણુંમાં પ્રકાશિત થયું છે કૃષ્ણ એસ શ્રીનાથજી રાજસ્થાની પેઇન્ટિંગ્સ ફ્રોમ નાથ દ્વારા એ એમનું પુસ્તક છે નવોદિત નવલોહિયા ઉગતા અને સ્થાપિત થયેલા કલાકારોના કલા સર્જનના જાહેર પ્રદર્શન માટે ગુજરાતમાં પહેલી ચિત્રવિથિકા અર્થાત આર્ટ ગેલેરી રવિશંકર રાવળે અમદાવાદમાં ચિત્રકૂટ બંગલામાં ઊભી કરી હતી એવી જ બીજી ગેલેરી ઊભી કરવાનું શ્રેય અમિતભાઈને મળે છે અમદાવાદમાં ગુજરાત કોલેજના રેલવે ફાટક પાછળ ઓગણીસો સાઠમાં પોતાના અશોક બંગલામાં કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી ઊભી કરી સાવ નજીવા ભાડાના બદલામાં અસંખ્ય કલાકારોને પોતાની કૃતિઓ પ્રદર્શિત કરવાની મહામૂલી તક સતત દાયકાઓ સુધી આપી આર્થિક ખેંચ અનુભવતા કલાકારો પાસેથી તો તેઓ એટલું મામૂલી ભાડું પણ નહોતા લેતા વિશ્વભરમાં કલા ક્ષેત્રે જેમણે પોતાનું અને ભારતનું નામ રોશન કર્યું છે તે ગુજરાતના અને ભારતના આ કલાકાર અમિતભાઈ અંબાલાલને ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ અર્પણ થાય છે તેનો અત્યંત આનંદ અમિતાભ મળ્યા